नमस्कार, स्टार न्यूज 7 માં આપનું સ્વાગત છે. નજર કરીશું અત્યાર સુધીના સમાચાર પર. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોરોનાના વધતા કહેર વચ્ચે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ બાદ દિવસે પણ નિયમોમાં ચુસ્ત બનાવાયા છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ દુકાનો, મોલ, મલ્ટીપ્લેક્સ સહિતની દુકાનો બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એક તરફ કોરોનાના વધતા જતા કેસને કારણે હોસ્પિટલમાં દર્દીઓ કિડિયારાની જેમ ઉભરાઈ રહ્યા છે, ત્યારે હવે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં રાખવા માટે બેડ પણ ઉપલબ્ધ નથી. બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ વધતા કોરોનાના કેસને દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ ઓક્સિજન બેડની સુવિધા મળી રહે તે માટે મહેસાણાના તરેટી ગામની પ્રાથમિક શાળામાં હોસ્પિટલ જેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં લગ્નની પીઠી ચડે તે પછી લગ્નનો વરઘોડો નીકળે ત્યાં સુધી વરરાજા ઘરની બહાર નથી નીકળતો. સાચી વાત છે, પરંતુ સ્મશાનમાં ડાઘુ તરીકે ફરજ બજાવતા વરરાજાને લગ્નની પીઠી ચોડી દીધા બાદ પણ તે સ્મશાને લવાતા મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે પહોંચી ગયો. પીઠીમાં પણ આ ડાઘુએ સ્મશાનમાં 3 મૃતકોને અગ્નિદાહ આપી કોરોના મહામારીમાં ઉમદા ફરજ નિભાવી હતી. સંસ્કારી નગરી વડોદરામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ હદ વટાવી ચૂક્યું છે, ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલા મિની લોકડાઉનનું કારણે વડોદરાનું મંગળ બજાર સજ્જડ બંધ રહ્યું. વડોદરામાં સુરસાગર તળાવ પાસે આવેલા મંગળ બજારને મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર ગણવામાં આવે છે. મહત્વની બાબત તો એ છે કે મંગળ બજારમાં રાજ્યભરમાંથી લોકો વિવિધ વસ્તુઓની ખરીદી કરવા આવતા હોય છે. ગુજરાતમાં વધતા કોરોનાના સંક્રમણને કારણે રાજ્ય સરકાર દ્વારા 29 જેટલા શહેરોમાં દુકાનો તથા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ સહિત મોલ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે અનેક કડક નિયમો રાજ્યમાં લાગુ કર્યા છે, ત્યારે ભીડભાડવાળી જગ્યા અને મનોરંજન પ્રવૃત્તિ પણ બંધ કરવામાં આવી છે. તો સમાચાર અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે અને ખબરોની ગતિઓ માટે આપ જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.